વિદ્યાર્થી મિત્રો આપસૌનું હું અલ્પેશ લાજવા ફ્રી એકવાર મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આપણે અંગ્રેજીમાં ધોરણ 6 માં પહેલો પાઠ શરૂ છે યુનિટ 1 વેર વેર યુ બરાબર એમાં આઠમી એક્ટિવિટી જે આપણો મેઈન પાઠ છે એ ત્યારે ભણીએ છીએ તો આગળ પાઠને વધારતા અહીંયા જે બે ફકરા આપ્યા છે એના નામ સ્પેલિંગની એકવાર વાત કરી દઈએ સ્પેલિંગ છે એ તમારે બાકી બુકમાં જ લખવાના છે માત્ર લખવાના એટલું જરૂરી નથી પણ તમને ગત લેક્ચરમાં પણ વાત કરી હતી કે પાકા કરવાના છે બરાબર અથવા તો જો સમય છે આપણી પાસે હાલમાં ઘરે તો પાકા કરવા માટે તમે કદાચ પાટીમાં કે બુકમાં તમે ત્રણ ત્રણ ચાર ચાર લખો તો પણ તમને આવડી જાય પણ મહત્વનું વિષય આપણે સ્પેલિંગ પાકા કરવા પડે આપણું શબ્દ ભંડોળ વિકસાવવું પડે બરાબર ચાલો તો હવે અહીંયા ફકરાનું વાંચન અને સાથે એના સ્પેલિંગની વાત કરીએ પછી આપણે પાઠને આગળ ગુજરાતીમાં જોઈએ સમજીએ મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર ટીચર એટલે શિક્ષક હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ He is never at home on a Monday. Last Monday was no different. Different એટલે યાદ રાખવું અલગ અલગ જુદા પણ એવું He was not in bed. He was in the classroom. And he was cold. અને ક્લાસરૂમ એટલે થાય વર્ગ વર્ગખંડ He was not in warm clothes. Warm clothes warm એટલે ગરમ clothes કપડા બરાબર ગરમ કપડા In fact All the students were cold. In fact, એટલે ખરેખર અથવા તો હકીકતમાં આવાનો અર્થ હોય In fact, it was freezing. The school was like a refrigerator. Refrigerator એટલે ઠંડુ પાડનાર એવું સાધન બરાબર એને આપણે ફ્રીઝ કહી શકીએ ફ્રીઝર રેફ્રિજરેટર એટલે ઠંડી કરી નાખે ફ્રીઝર એનો મતલબ ફ્રીઝર જ છે બિચારા શ્રીમાન જોશી વોઝ લાઈક આઈસ આઈસ એટલે બરફ આઈસી આઈસ એટલે બરફ ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ 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 ઇટ વોઝ રેનિંગ હેવીલી હેવીલી તો આપણને બધા શબ્દો વ્યવસ્થિત વાંચતા આવડે એ પણ જરૂરી છે એટલે હું જ્યાં ઉચ્ચારણ કરું છું ત્યાં તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું બરાબર જે શબ્દ નવા છે એટલે વાંચતા શીખવાનું તો હેવીલી એટલે ધોધમાર બરાબર ધોધમાર અથવા તો ભારે એવું કહી શકાય આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી લેફ્ટ છે ને એ જો અહીંયા લખ્યું છે લીવ નું ભૂતકાળ રૂપ છે બરાબર લીવ એટલે છોડવું 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 તે જ એવો અર્થ હોય ધ સ્કૂલ અર્લી અર્લી એટલે જો આ ઈ એ આર એ વાય એના પછી અર્લી અર્લી એટલે વહે વહેલા આગળ ધ રેન સ્ટોપ એટ નાઈટ સ્ટોપ સ્ટોપ એટલે અટકવું અને એટ નાઈટ એટલે રાત્રે યાદ રાખો એટ નાઈટ એટલે રાત્રે નેક્સ્ટ ડે
next day એટલે આપણે સાદા ભવિષ્યકાળની અંદર વાત કરીએ next વાળા શબ્દો યાદ રહે તમને next sunday next monday ટૂંકમાં પછીના દિવસે next day પછીના દિવસે એ લખતો નથી હવે બરાબર the sun was shining shining જો એનો ટુ શાઇન મળી જાય શાઇન એટલે પ્રકાશવું બરાબર શાઇન પ્રકાશવું ઝળહળવું સો એવરીથિંગ વોઝ ઓકે there were 25 students not only 5 but એટલે પણ કન્જંક્શન છે બરાબર બે વાક્યને જોડે છે બટ where was the mr joshi he wasn't there he was at home sleeping bed ચાલો તો હવે આપણે અનુવાદ જોઈ લઈએ તમને યાદ હશે તો અહીંયા પાઠની અંદર આપણે એક વાત કરી હતી પહેલા વર્ગની અંદર કે એક એવો દિવસ ઓલ્ડ દિવસ બરાબર ટૂંકમાં ખરાબ દિવસ એક પાત્ર તમે સમજો હું એવું કહું છું કે અમારી શાળામાં 25 વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સોમવારે હોય છે પણ ગયા વર્ષે એક સોમવાર એવો હતો કે જ્યારે માત્ર 5 વિદ્યાર્થીઓ હતા અને અમારા શિક્ષક બરાબર ટૂંકમાં નિશાળનું વાતાવરણ પણ મેં વિચાર્યું કે ખરેખર કોઈ હવે આ ખૂબ જ ભારે વરસાદ છે બહાર અંધારું છે આકાશ ભૂરા રંગનું છે તો હવે કોઈ નિશાળે ગયું નહીં હોય આવો એક દિવસની આપણે વાત કરી હતી ને તો આગળ બરાબર શું થાય છે જો મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર બરાબર હું જ્યારે ગયા વર્ષની વાત કરું અહીંયા તમે કોઈ તમારું સ્થાન જ લઈ શકો બાળક મારી જ વાત કરું છું બરાબર તો મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર મિસ્ટર જોશી શ્રીમાન જોશી ઇઝ છે અવર ટીચર અમારા શિક્ષક બરાબર તમને ગયા વર્ષનો એક કે મારો જે ખરાબ દિવસ ને એની વાત કરું છું તો શ્રીમાન જોશી અમારા શિક્ષક છે હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ હી એટલે તે ઇઝ હોય છે ઓલવેઝ હંમેશા એટ સ્કૂલ નિશાળ પર તે હંમેશા નિશાળે હોય છે એટ સ્કૂલ બરાબર તે હંમેશા નિશાળે હોય કોણ મારા શિક્ષક શ્રીમાન જોશી હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે સો હી તે ઇઝ નેવર ઇઝ એટલે છે નેવર એટલે ક્યારેય નહીં તે ક્યારેય નથી હોતા એટ હોમ ઘરે ઓન અ મંડે સોમવારે તે સોમવારે ક્યારે ઘરે ન હોતા ટૂંકમાં રવિવાર પછીનો આ વાર સોમવાર એ હંમેશા એ નિશાળે હોય બરાબર હંમેશા તો બોલ ને પેલો એક કેસેનો અર્થ દેખાડે કે હંમેશા એ નિહાળે જ હોય કેવાનું મીનિંગ કે તે સોમવારે ક્યારે ઘરે હોતા નથી લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ લાસ્ટ મંડે એટલે જે ગયા વર્ષનો છે આપણે એક દિવસ વાત કરી છે તો ગયો સોમવાર વોઝ નો ન હતો ડિફરન્ટ અલગ ગયો સોમવાર પણ કઈ આવો જ હતો કે ભાઈ ટૂંકમાં શ્રીમાન જોશી આવ્યા હતા એમ એટલે કીધું ભાઈ ગયો સોમવાર ડિફરન્ટ નહોતો અલગ નહોતો ટૂંકમાં અમારા સાહેબ જે નિશાળે આવ્યા હતા હી વોઝ નોટ ઇન બેડ હી વોઝ નોટ હી તે વોઝ નોટ ન હતા વોઝ એટલે હતા વોઝ નોટ એટલે ન હતા હી વોઝ નોટ તે ન હતા ઇન બેડ પથારીમાં તે પથારીમાં નહોતા ટૂંકમાં તે સુતા નહોતા એ ઓલરેડી હોમવર્ક તો નિશાળે આવી ગયા હતા હી વોઝ ઇન ધ ક્લાસરૂમ હી વોઝ તે હતા ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં તે વર્ગખંડમાં હતા એન્ડ અને હી વોઝ કોલ્ડ એન્ડ અને હી વોઝ તે હતા કોલ્ડ ઠંડા બરાબર આપણે વાત કરી છે ને કે નિશાળે બધા મોટા ભાઈ 25 વિદ્યાર્થીઓ આ જે કરી 25 65 આવ્યા હતા કેવાનું મીનિંગ કે ભારે વરસાદ ઠંડીના કારણે નિશાળની અંદર બધા વિદ્યાર્થીઓ આવી શક્યા નહોતા બરાબર અને હું પણ આમ કહું તો ટૂંકમાં વિચારી લીધું કે બધા બીમાર છે તો એ જાશે ને હું પણ નહોતો ગયો પણ એક આ બધું મારા દિવસની વાત તમને કરું છું તો ઇટ વોઝ ફ્રીઝિંગ બરાબર સોરી અહીંયા તે ઠંડા હતા કારણ કે ખૂબ જ ઠંડી હતી હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ હી વોઝ નોટ તે ન હતા ઇન માં વાર્મ ક્લોથ્સ ગરમ કપડા તે ગરમ કપડામાં નહોતા ટાઈમ બહુ હતો પણ એને ટૂંકમાં ગરમ કપડામાં નહોતા એ
In fact, hakikatma, all the students were cold. All the students, bata vidyarthi, were cold, thanda. Bata vidyarthi, thanda hata. Dugma, atmite tight hati, ki jab 5 vidyarthi ko nishada aaya tha, ye bahut tha, ekdam thanda hata. It was freezing. It was freezing. Badu tadu word. Freezing it knows I? Badu thanda ka. Badu tadu word hatu. Badu dugma, vatavaran shada basu. The school was like a refrigerator. The school was shala hati like a tanya na zero. Why? Na zero. Shala was like na zero hati. Mana zero? A refrigerator. Shala a freeze zero hati. Ke budu thundu gold. Budu tadu tadu. Our room was like a freezer. Our room, our room was hato like. Nasceu o freezer. Amaro room che, ele freezer che o ato, tudo thundu. Tudo é khari dido, tudo thundu bol. And poor Mr. Joshi was like ice. And poor Mr. Joshi. Ane bichara Sriman Joshi was hata like ice. Baram jeva. Ane bichara Sriman Joshi ekdam baram jeva bani gaya. Chare baju refrigerator che o budu thundu bol. The small class was cold, cold, cold. The small class, nano vardhakan was, hato cold, cold, cold. Kuma nano vardhakan was thando hato. Bera nishato, shayar basu thando swata varan, prema yavar nano yagum hato. Ekdom thando hato. It was raining heavily. It was hato raining heavily. Khub bare vrsad padi rihi hato. Pushkar bare vrsad padi rihi hato. I left the school early. I left. मैं छोड़ी थी दी the school शाला early वेला मैं निशाले तुम्हां मुझे निशाले थे वेला जतो रहे हो मैं वेले शाला छोड़ी थी दी मुझे जतो रहे हो तो the rain stopped at night the rain वर्षा stopped अटकी गई हो तो at night रात्रि रात्रि वर्षा अटकी गई हो तो next day पसीना दिवसे the sun was shining બરાબર તો હવે પછીના દિવસે વાતાવરણ કેવું હતું એકદમ ક્લીન ચોખ્ખું થઈ જાય છે પછીના દિવસે ધ સન સૂર્ય વોઝ શાઇનિંગ એટલે ચમકી રહ્યો હતો પછીના દિવસે સૂર્યનો તડકો પ્રકાશ એ આવી ગયો હતો સો એવરીથિંગ વોઝ ઓકે સો તેથી એવરીથિંગ બધું વોઝ હતું ઓકે બરાબર તેથી બધું બરાબર હતું તડકો આવી ગયો હતો વરસાદ પડતો નહોતો ઠંડી જે ઘટી ગઈ હતી બરાબર બધું બરાબર હતું ધેર વેર 25 સ્ટુડન્ટ્સ નોટ ઓન્લી 5 ધેર વેર હતા 25 સ્ટુડન્ટ્સ 25 વિદ્યાર્થીઓ આજે નિશાળે એમાં 25 વિદ્યાર્થીઓ હતા નોટ ઓન્લી 5 માત્ર 5 નહીં બરાબર ગઈકાલે 5 હતા પણ આજે હવે પછીના દિવસે મંગળવારે 25 વિદ્યાર્થીઓ હાજર હતા માત્ર 5 જ નહીં એમાં બધા નિશાળે આવી ગયા હતા પછીના દિવસે નિયાળ ખુલ્લી ત્યારે બધા જ નિશાળે હતા But where was the Mr. Joshi? But pan where was kya hata? Where kya was hata? Kya hata Mr. Joshi? Pan Sriman Joshi kya? He wasn't there. He was not. Te na hata. There kya? Pan te kya hata? Te nishan hata. He was at home. Sick in bed. Mose? He was te hata at home. ઘરે કે ઘરે હતા સિક બીમાર ઇન બેડ પથારીમાં તે બિચારા ઘરે હતા બીમાર પથારીમાં કહેવાનો મીનિંગ કે આપણે આવી પ્રાકૃતિક જે સમસ્યાઓ છે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય તો એની સામે આપણે આપણી જાતનું રક્ષણ મેળવવું પડે હાલ તમે જો કોરોના ચાલે છે તો આપણે આપણી જાતને રક્ષણી જોઈએ બરાબર ટૂંકમાં આપણે આપણું રક્ષણ કરવું જોઈએ જાળવણી કરવી જોઈએ આ જરૂરી છે પણ જો સાહેબ શ્રીમાન જોશી છે સમજ્યા નહીં ટાઈમમાં પણ ગરમ કપડાં વગેરે પહેરવાનું ઠંડા બોળ થઈ ગયા પરિણામે થોડા માંદા પણ પડ્યા અને આજે ઘરે રહેવું પડ્યું ઇટ વોઝ અ કોલ્ડ ડે લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે ગયા વર્ષે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો ઇટ વોઝ મંડે તે દિવસ સોમવાર હતો યુઝ્યુઅલી
There are about 25 students in my class. But that day, there were only 5 students. સામાન્યતઃ મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold. ખરેખર ખૂબ ઠંડી હતી. It was raining a lot. પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. It was dark and grey outside. There was no sunshine. બહાર અંધારું હતું. તડકો ન હતો. I think the students were not at the school because they were sick. મેં માન્યું કે વિદ્યાર્થીઓ શાળામાં ન હતા કારણ કે તેઓ બીમાર હતા. They were at home. Maybe they were in bed. તેઓ ઘરે હતા, કદાચ તેઓ પથારીમાં હતા. Mr. Joshi is our teacher. He is always at school. શ્રી જોશી અમારા શિક્ષક છે. તેઓ હંમેશા નિશાળે હોય છે. He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે નથી હોતા. Last Monday was no different. He was not in bed. ગયો સોમવાર અલગ ન હતો. તેઓ પથારીમાં ન હતા. He was in the classroom and he was cold. તેઓ વર્ગમાં હતા અને તેઓ ઠરી ગયા હતા. He was not in warm clothes. તેમણે ગરમ કપડાં પહેર્યા ન હતા. In fact, all the students were cold. It was freezing. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓ ઠરી ગયા હતા. The school was like a refrigerator. નિશાળ રેફ્રિજરેટર જેવી હતી. Our room was like a freezer. અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And poor Mr. Joshi was like ice. અને શ્રી જોશી બિચારા બરફ જેવા ઠરી ગયા હતા. The small class was cold, cold, cold. નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો. It was raining heavily. ભારે વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. હું શાળામાંથી વહેલી નીકળી ગઈ. The rain stopped at night. રાતે વરસાદ અટકી ગયો. Next day, the sun was shining. બીજા દિવસે સૂર્યપ્રકાશ હતો. So everything was okay. તેથી બધું બરાબર હતું. There were 25 students, not only 5. વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા, માત્ર 5 નહીં. But where was Mr. Joshi? પરંતુ શ્રી જોશી ક્યાં હતા? He wasn't there. તેઓ ત્યાં ન હતા. He was at home, sick in bed. તેઓ ઘરે હતા, માંદા, પથારીમાં. ચાલો હવે પ્રશ્નો જોઈએ. બરાબર, ભીડ ગયા બાદ હવે આ પ્રશ્નો ભણીએ. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ અવર ટીચર? હુ ઇઝ, કોણ છે અવર ટીચર, આપણા શિક્ષક? હવે આપણા શિક્ષક કોણ છે? તો અહીંયા પાઠમાં કોણ આવ્યું ભાઈ? શ્રીમાન જોશી અમારા શિક્ષક છે. બરાબર, એવું જ કહેવાનું છે. તો પહેલું વાક્ય તમે જોવો, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. કેટલું છે એ લખો. Mr. Joshi is our teacher. સાચે પોથીમાં જ લખવાનું છે, અન્યથા બાકી બુકમાં લખી શકો. Where was Mr. Joshi last Monday? Where was, ક્યાં હતા શ્રીમાન જોશી last Monday? ગયા સોમવારે. શ્રીમાન જોશી ગયા સોમવારે ક્યાં હતા? તો ગયા સોમવારે જો તો મતલબ કે સોમવારે નિહાળે જ હોય છે. તો શ્રીમાન જોશી ગયા સોમવારે નિશાળે હતા. શ્રીમાન જોશી, મિસ્ટર જોશી હવે હતા, બોસ, મિસ્ટર જોશી બોસ, શ્રીમાન જોશી હતા નિશાળે ગયા સોમવારે. બરાબર, એટ
at school last Monday. લ્યો તમારું સ્કૂલ છે એવું કોઈ કહેવાનું હોય અને અહીંયા હતા ઓલરેડી હતા તો અહીંયા આગળ ડિપોઝિશન એટ આર બરાબર મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે વોઝ મિસ્ટર જોશી ઇન હોમ ક્લોથ્સ સહાયક ક્રિયામાં જો આગળ છે જો વોઝ વેર એમ ઇઝ આર આગળ લઈને લેરા દે પ્રશ્ન બનાવે ત્યારે એને કહેવાય ઇન્વર્ઝન પ્રશ્ન સહાયક ક્રિયાપદની મદદથી બનેલા પ્રશ્ન એટલે એના જવાબમાં સૌપ્રથમ તમારે યસ અથવા તો નો માં જવાબ દેવો પડે ડબલ્યુએચ પ્રશ્ન નથી આ વોઝ હતા મિસ્ટર જોશી શ્રીમાન જોશી ઇન વોર્મ ક્લોથ્સ ગરમ કપડામાં શ્રીમાન જોશી શું ગરમ કપડામાં હતા તો આપણે ગુજરાતીમાં ના બરાબર હા નો આવશે ને નો એટલે ના શ્રીમાન જોશી ગરમ કપડામાં નહોતા જોઈ ગરમ કપડામાં હોત તો વાંધો ન હતો બીમાર ન પડે ગ્રેનો રહેવું પડે નો હવે જો આ વાક્ય નકાર બને મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ લખું છું અહીંયા મિસ્ટર જોશી વોઝ નોટ આ બધી વાક્ય રચનાઓ છે ભાઈ પેલા મિસ્ટર જોશી કરતા પછી વોઝ નોટ એ કેટલો ભૂતકાળ સાતો ભૂતકાળ નકાર વાક્ય છે મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ ઇન વોર્મ એકદમ સિમ્પલ છે બરાબર પણ આપણે શીખવાની ધગશ હોવી જોઈએ અને ઉત્સાહ હોવો જોઈએ તો આવડે વેન ડીડ ધ રેન સ્ટોપ વેન ક્યારે ડીડ ધ રેન વરસાદ સ્ટોપ અટક્યો હતો ડીડ છે એટલે ભૂતકાળનો જ પ્રશ્ન છે વરસાદ ક્યારે અટક્યો હતો તો વરસાદ રાત્રે અટક્યો હતો ટૂંકમાં રાત્રે બંધ થઈ ગયો હતો કહેવાનો અર્થ તો ફકરામાં બોલતો તો ભાઈ એવું અહીંયા સીધું છે ધ રેન સ્ટોપ્ડ એટ નાઈટ બરાબર નક્કી નાખો અહીંયા ધ રેન કરતા પછી ધ રેન સ્ટોપ્ડ અટક્યો હતો શું આપણે અહીંયા ભૂતકાળનું રૂપ બનાવવા માટે અહીંયા આપણે પી ને બી લીધો છે બે વખત લખ્યું ધ રેન સ્ટોપ્ડ એટ નાઈટ આગળ Why was everything okay the next day? Why was Shamati Ratu everything Badu okay Barabar the next day? Pashina Dushe, must one more Pashina Dushe, but Shamati Barabar Ratu. Chalo, to Uzratima, Pashina Dushe, but to Barabar Ratu. Karanke Karanke, hm? But to please you, you to yoga, but to cold cold Ratu. Nay, but the sun was shining. સૂર્યપ્રકાશ પ્રકાશતો હતો ટૂંકમાં સૂર્ય છે પ્રકાશતો હતો એટલે આવું બધું બરાબર હતું ઓકે હતું તો એવું લખવાનું થાય ધ નેક્સ્ટ ડે એવરીથિંગ વોઝ ઓકે બીકોઝ કારણ કે ધ સન વોઝ શાઇનિંગ બરાબર જો ધ નેક્સ્ટ ડે Everything was okay. Everything was okay. Because कारण के the sun was shining. The sun was શાઇનિંગ સૂર્ય પ્રકાશતો હતો બરાબર આગળ છેલ્લો પ્રશ્ન હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ હાઉ મેની સ્ટુડન્ટ્સ કેટલા વિદ્યાર્થીઓ વેર ધેર ત્યાં હતા ઇન ધ ક્લાસ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હતા તો તમે જો 25 પૂરા આજે બધા હતા માત્ર પાંચ જ નહીં પણ બધા આજે આવ્યા હતા તો હાઉ મેની સ્ટુડન્ટ્સ ટુ હાઉ મેની જ્યારે પ્રશ્ન હોય ત્યારે મોટા ભાગે જવાબ છે એનો ધેર વેર કે શરૂ થાય બરાબર ધેર વેર એ તમને વાક્ય માત્ર જ હોય ધેર વેર કે ધેર આર કે ધેર ઇઝ તો ધેર વેર જવાબ કરીબો ધેર વેર હતા
25 students. There were 25 students in the class. Vargama 25 vidyarthiyo hata. Lakho suniye. There were 25 students in the class. Chalo to ahiya amaro gala path am puro baki ta grammar na topic ne budhu che gala ma lakvanu che apde tya sudhi sathe practice karvani che baki sathe jani ne bhanishu barabar aabhar.